અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે જીમ લિયોન્જરનો ભારતીય રેસલર ધ ગેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના બીજા જીમ્સની સરખામણીએ અદ્યતન સાધનો સજ્જ એવા આ જીમમાં આવનાર લોકો માટે હેલ્ફી ડ્રાય ફૂડ ત્યાં જ બનાવીને તેમજ આપવામાં આવશે, જે ખૂબ જ મહત્વ બાબત છે. અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે જીમ લોન્જના ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉદઘાટનના પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ખલીના જવા ઉમટ્યા હતા. અમદાવાદના મહેમાનના બની ખલીએ પોતાના ખૂબ જ આનંદદાયક ગણાવ્યા હતા. એ ગુજરાત તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કરેલ વિકાસ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે ગુજરાતના પ્રજા ધંધાદારી પ્રજા છે, પરંતુ આજકાલ લોકો યુવાઓમાં જીમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે, કારણ કે લોકોની લાઇફસ્ટાઇલ એ પ્રકારની બદલાઈ ચૂકી છે અને મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી, પરંતુ તેઓ આજકાલ ખૂબ જ અદ્ભુત ટેકનોલોજીવાળા જીમ અને ટેકનિકલ ટ્રેનરના લીધે લોકોનું જીમ તરફનું આકર્ષણ વધી રહ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. જીમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું રાખી શકો છો અને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. ક્રોસફિટ ઝુંબા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે અને તેઓ દ્વારા અમદાવાદના મહેમાન બનીને મને ખૂબ જ આનંદ વ્યક્ત થઈ રહેલ છે અને જીમ લોન્ચ ખાતે જ અદ્યતન સાધનો મૂકવામાં આવ્યા છે, ખરેખર અદ્ભુત છે. તેમજ તેના ટ્રેનર પણ ખૂબ જ ટેકનિકલ જ્ઞાન ધરાવે છે અને મને આશા છે કે અમદાવાદીઓ આ પ્રકારના જીમનો ખૂબ જ સારી રીતે લાભ લેશે અને રોજિંદા કાર્યક્રમમાંથી સમય નીકળી સ્વાસ્થ્ય પ્રત્યે પણ ઉજાગર બનશે. जब हम 30+ 40+ होते उसके बाद हमारा जो सारा पैसा कमाए वो आए फिर हम डॉक्टरों पे लगाते. अगर हम पहले कॉन्शियस रहे बॉडी के प्रति तो वो नौबत ही नहीं आए कि आज डॉक्टर पास जाने के लिए. सो आज यहाँ पर आया हूँ मैं जिम की ओपनिंग के लिए, तो यूथ का, गुजरातियों का, अहमदाबादियों का जो एक प्यार मिला है, कहीं भी मैं वर्ल्ड में जाऊंगा हमेशा इसको साथ लेकर जाऊंगा. और बहुत बहुत बधाई है विजय भाई के लिए और नरेंद्र मोदी के लिए, बहुत बहुत बधाई है कि उन्होंने इतना अच्छा गुजरात बनाया है. और मैं सोचता हूं कि आने वाले टाइम अब वो दिन दूर नहीं है जो हिंदुस्तान का पूरे वर्ल्ड पे झंडा ले रहेगा, जो एक वर्ल्ड की शक्तिशाली जो कंट्री बनानी है, उनका जो सपना है, एक जो वर्ल्ड की जो पावरफुल कंट्री बनाने का जो उनका सपना है, वो एक ही बंदा पूरा कर सकते हैं, वो है माननीय नरेंद्र मोदी जी. सो उनको बहुत बहुत बधाई है देता हूँ और बिल्कुल सही रास्ते पे चल रहे हैं और आने वाले टाइम में हमारा हिंदुस्तान सबसे आगे होगा. पहले तो बोलते थे ना कि गाने पे हमारा सबसे आगे होगा, अब वो रियल लाइफ पे कन्वर्ट होएगा. तो बहुत बहुत बधाई है सभी के लिए और बस आप हेल्थ का ध्यान रखिए और जय हिंद जय भारत. જીમ લોન્ડના માલિક વિજયસિંહ સેંગરે જણાવ્યું કે આ ફિટનેસ સ્ટુડિયોથી થકી તેમનો ધ્યેય લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. તેમના દ્વારા છેલ્લા 9 વર્ષોથી લોકોને આ વિશેની તાલીમ આપવામાં આવી રહી છે અને તેમની ટેકનિક્સથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે. એના સ્કિલફુલ ટ્રેનર ખૂબ જ વધારે ટેકનિકલ જ્ઞાનની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફિટનેસ સર્ટિફિકેટ ધરાવે છે. અમે લોકોને એ રીતે સાધનોની માહિતી આપીશું કે તેઓ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગનો પૂરેપૂરા ફાયદા તેને મળી શકે તેવું વિસ્તારમાં તેમને જણાવવામાં આવશે. બીજા જમીનની સરખામણી અદ્યતન સાધનોથી સજ્જ એવા આ જીમમાં આવનાર લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ અહીં જીમ ખાતે જ બનાવીને તેમને આપવામાં આવશે, જેથી તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ જાણકારી સજાગ રહી શકે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય. तब हमारा मेन जो टारगेट था वो था कि एक अच्छा जिम ला के अच्छी सर्विस देके बॉडी ट्रांसफॉर्मेशन करके एक अच्छा आउटपुट दिया जाए पब्लिक को.
जिस दिन हमने पहला ब्रांच नरोडा में 24 जून को खोला 2017 को, पब्लिक का रिस्पॉन्स काफी था। उसके बाद बैक टू बैक आज दो साल में हमारी 8 ब्रांचेज, दिस इज आर 9th ब्रांच, 8 ब्रांचों में से ये पहली प्रीमियम सेगमेंट ब्रांच हम लोगों ने खोली है। और जिम लॉन्च की बात करें, जिम लॉन्च क्यों अलग है, तो रिसेंटली 2 हफ्ते पहले हम लोगों ने कम से कम 80 स्टाफ को सर्टिफाइड कराया, जिससे कि जितने भी मेंबर्स आ रहे हैं उनको टेक्निकली इंजरी ना हो, इंजरी फ्री लाइफस्टाइल दे सके। ऐसा पहला जिम गुजरात का जिम लॉन्च करना है। बाकी आप कोई भी जिम में जाओगे बोलोगे सर्टिफाइड ट्रेनर है, कोई सर्टिफाइड होता नहीं, आप जाओगे वेट लॉस के लिए, आपके घुटने चले जाएंगे। तो ये जो चीज़ है हमारा फोकस है कस्टमर सर्विस। आज मेंबर जो फीस भरता है उसको डिसाइड करना चाहिए उठा के बिजनेस करना। 2 साल में हम लोगों ने 9 ब्रांच बनाई है, आने वाले समय में हमारा वस्त्रा निकोल जजिस बंगलो साउथ भोपाल ये 4 ब्रांच बैक टू बैक ओपनिंग हो रहा है। तो हमारा विजन क्लियर है, सर्विस अच्छी दो, ब्रांच बढ़ाते रहो, एक मार्केट में अच्छा एटमोसफियर, फिजिकली फिटनेस। आप में से 80% की बात करें तो ज़्यादातर आप लोग भी लिफ्ट से ही आते हो, मैंने काफ़ी लोगों को देखा है एक्सरसाइज में। मैं सुबह इस पर आता हूँ मेंबर के साथ, तो मैं 5 स्टेज आता हूँ लिफ्ट से आते हूँ। तो हमको यही हमारे स्प्रेड करनी है कि कहीं ना कहीं आप फिजिकल एक्टिविटी में इन्वॉल्व हो, ना कि जिम में, चाहे आप क्रिकेट खेलो, रनिंग करो, साइकिल चलाओ, लेकिन कहीं ना कहीं आप फिजिकली फिट रहो, यही हमारा एकमात्र मकसद है। वही विषय को लेकर हम लोग आगे चल रहे हैं। ध्वनि पंचाल, ZS TV, अहमदाबाद।